જય શ્રી કૃષ્ણ સીતારામ બધાયને. તો જો આજે આપણે બનાવવું છે બાજરાના રોટલાનું શાક, તો અમારો વિડીયો એન્ડ સુધી જોજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આપણે શાક બનાવવા લીધો છે બાજરાનો રોટલો, એને આપણે અગાઉથી ઘડીને અને ઠારી નાખ્યો છે, અને એમાં આપણે નાખવા લીધી છે આ ખાટી સાસ. સાસ આમાં ખાટી જ લેવાની. અને આપણે વઘાર માટે લીધું છે આ એક મરચું, આ ટમેટું, આ બે ડુંગળી નાની નાની, એને આપણે કોતરા ઉખેડ નાખ્યા છે, અને આ કોથમરી. હવે આપણે આનું ઝીણું ઝીણું કટિંગ કરી નાખશું. પહેલાં આપણે જો ટમેટા, ડુંગળી, મરચાંનું ઝીણું ઝીણું કટિંગ કરી અને આપણે કરી દીધું આ તૈયાર. તો હવે આપણે આ રોટલાના નાના નાના કટકા કરી નાખશું આવી રીતથી, જેવડા પછી આપણે ટુકડા રાખવા હોય એવડાને હાલે. આપણે આમ હાવ સોળી નાખવો હોય તોય આનું શાક સરસ થાય, અને આપણે આ નાના નાના કટકા કરવા છે. તો આપણે આખા રોટલાના નાના નાના ટુકડા કરી નાખ્યા. હવે આપણે કરી નાખશું વઘાર. વઘાર કરવા મેક્યું છે આ લોયું, એના અંદર આપણે નાખ્યું છે તેલ. તો તેલ થઈ ગયું છે ગરમ, આપણે નાખી દઈશું એમાં રાઈ. રાઈ ફૂટવા દેવું આપણે. આપણે આ બે લીધા છે હુકલ મરચાના કટકા, એ નાખી દેવું. આ છે મીઠો લીમડો, એને આપણે બે આવી રીતે કટકા કરી નાખશું આખી તીરના, એ નાખી દેવું. એમાં નાખી દેવું આપણે આ ડુંગળી સુધારી છે એ, એને ઘડીક આપણે આવી દેખી કપડવા દેવું. તો આપણે ડુંગળી મસ્ત પકડી ગઈ છે. હાવ હવે નાખી દેવું આપણે આ મરચું સુધાર્યું છે એ, એને ઘડીક આપણે પકડવા દેવું. શિયાળામાં બાજરાના રોટલાનું શાક બહુ મજા આવે. આપણે કાંઈ રોટલી કે એવું કાંઈ ભેગું ન હોય તો હાલે, આપણે લૂખું શાક હોય એટલે સરસ થાય. આપણે સવારમાં નાસ્તામાં ખાઈએ ગઈ કોરું મરવાનો બાજરાનો રોટલો આપણે વઘારીએ ને. તો હવે આપણે મરચાં અને ડુંગળી સરસ સડી ગઈ છે, તો એમાં નાખી દઈશું આપણે આ ટમેટા. એને આપણે એકદમ સડવા દેવું. એમાં આપણે થોડુંક નાખી દેવું મીઠું, થોડી હળદર, એને આપણે એવી રીતે મિક્સ કરી નાખશું. આપણે તાત્કાલિક બાજરાના રોટલાનું શાક કરવું હોય તો આપણે 5-10 મિનિટ અગાઉથી રોટલો ઘડીને મેકી દેવાનો, ઠંડો થવા દેવાનો. તો આપણે મસ્ત ડુંગળી, ટમેટા બધું એક સરસ સળી ગયું. હવે એમાં નાખી દેવું એક ચમચી જીરું અને આપણે આ સાસ. તો સાસની અંદર આપણે આમાં નાખી દેવું આપણે ચટણી. હવે આપણે આમાં સાસ નાખી દેવું. હવે આપણે આને પાકવા દેવું સરસ. તો આપણે એક ચમચી નાખી દેવું આમાં ખાંડ, ખટાશ અને ગળપણ સરસ ખાટું મીઠું લાગે. તો આપણે આ છાશ નાખી હતી પાકી ગઈ સરસ. હવે એમાં આપણે નાખી દેવું આ બાજરાનો રોટલો, એને આપણે મિક્સ કરી નાખશું. આપણે આ બાજરાનો રોટલો એકદમ સડી જાય અંદર, એટલે ઘાટું ઘટવા છાશ બાશ બધું રોટલામાં હોહાઈ જાય. તો
તો જો આપણે રસો મળ્યો બધો ઘાટો થાવા, અને સાહી જો રોટલામાં મળી બધી ખોહાવા. જો આવી રીતે નાગડે આપણે ઘડીક આમ નામ રાખી, મસ્ત શાક સડી જાય. રોટલાનું શાક આપણે ઓછું બનાવતા હોય, આપણે રોટલી પડી હોય તો આપણે એમ કે લાવો રોટલી વઘાર નાખી, અને રોટલાનું શાક કીધું ઓછું બનાવતા હોય તો કીધું આપણે બનાવી, અને થાય સરસ. તો એકદમ મીડું ઘાટું થાવે તો આપણે થઈ ગયું તૈયાર, મસ્ત સળી ગયું. હવે આપણે ગેસ કરી દેવું બંધ, ઉતારી લેવું આપણે નીસે. તો આપણે શાક સરસ સળી ગયું, એમાં આપણે નાખી દેવું કોથમરી સુધારી છે. તો આપણે બાજરાના રોટલાનું શાક થઈ ગયું કમ્પ્લીટ. તમે ઘરે જરૂરથી બનાવજો. જય સીતારામ.